સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં નવા 19 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં 14 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોને દૂર કરવામાં આવ્યા છે, તો તેની સામે 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર સામેલ થયા છે. શહેરમાં કુલ 177 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે અને 182 વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હાલ કુલ 177 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે, તો 182 કન્ટેનમેન્ટ વિસ્તાર છે. તો અમદાવાદમાં કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, તેને જોતા માઇક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. આ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાયા છે સંવાદદાતા વિશાલ. વિશાલ, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે દિવસે ને દિવસે કન્ટેનમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હાલ શું પરિસ્થિતિ છે અમદાવાદ શહેરની? ભક્તિ, જે રીતે કોરોનાનો વ્યાપ વકરી રહ્યો છે, એટલે કે સમગ્ર ગુજરાત અને દેશને કોરોના વાયરસ ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે સંક્રમિત થતા લોકોની સાથે સાથે જે રીતે અત્યારે હાલમાં આ કોરોનાને લઈને જે રીતે સંખ્યા વધી રહી છે, ત્યારે મહત્વનું છે કે કોરોનાને લઈને અત્યારે હાલમાં અમદાવાદની અંદર સર્વેલન્સની કાર્યવાહી ચાલી રહી છે, ડોર ટુ ડોર સર્વેલન્સ ચાલી રહ્યું છે. ત્યારે મહત્વનું છે કે જે રીતે અત્યારે હાલમાં કોરોના વાયરસને લઈને કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી ચાલી રહી છે તેની અંદર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે સંક્રમિત લોકો સતત વધી રહ્યા છે. આપણે અત્યારે છીએ સરખેજના સેલા વિસ્તારમાં, જ્યાં જે રીતે અત્યારે જોઈ રહ્યા છો કે ઓર્ચિડ હાર્મનીની અંદર લગભગ 15 જેટલા કેસ આવ્યા છે, અને તેને લઈને અત્યારે હાલમાં જે કેસ વધી રહ્યા છે તેને લઈને ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કાર્યવાહી વધારવામાં આવી છે. સમગ્ર અમદાવાદની જો વાત કરવામાં આવે તો સમગ્ર અમદાવાદની અંદર જે કોરોનાનો વ્યાપ વધ્યો છે તેને લઈને અત્યારે ખાસ કરીને 19 જેટલા નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા થતી કાર્યવાહીને લઈને અત્યારે હાલમાં 14 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હટાવવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે રીતે સતત કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને કેસમાં સતત વધારો થતા 182 કુલ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમદાવાદમાં અત્યારે હાલમાં સક્રિય જોવા મળી રહ્યા છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલ સુધી 177 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા, જે સંખ્યામાં વધારો થતા હવે 182 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. સાથે જ વાત કરીએ અમદાવાદ ગ્રામ્યની, તો અમદાવાદ ગ્રામ્યમાં પણ ધીરે ધીરે હવે કેસનો વ્યાપ વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યની અંદર 7 બાળકો પણ કોરોના સંક્રમિત થયા હોવાની અહેવાલ સામે આવ્યો છે. એટલે કહી શકાય કે જે રીતે અત્યારે હાલનો જે પરિસ્થિતિ છે, સતત કેસ વધી રહ્યો છે, લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે હવે પછી જે રીતે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ડોર ટુ ડોર સર્વેલન્સની જે કાર્યવાહી ચાલી રહી છે તેની અંદર લોકોની સારવાર માટેની ખાસ તકેદારી રાખવામાં આવે છે, લોકોને SOPનું પાલન કરવા માટે કહેવામાં આવે છે. એટલે હાલની પરિસ્થિતિને લઈને કોરોના વાયરસને કેવી રીતે રોકવો અને ત્રીજી લહેરથી લોકોને કેવી રીતે બચાવવા તેના માટે હવે સરકાર અને તંત્ર સક્રિય થયું છે. પરંતુ જે રીતે કેસ વધી રહ્યા છે તેને લઈને માઇક્રો કન્ટેનમેન્ટની જે સંખ્યા વધી રહી છે વિસ્તારોની, તેને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક ચિંતામાં જોવા મળી રહ્યું છે, અને એટલા માટે સર્વેલન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી વિશાલ, અત્યારે જે માઇક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોનની યાદી બહાર પાડવામાં આવી છે, તેમાં સૌથી વધારે કન્ટેનમેન્ટ ઝોન જે છે તે કયા વિસ્તારમાં છે? જે રીતે અત્યારે ભક્તિ યાદી બહાર પાડવામાં આવી છે, તેમાં સરખેજ વિસ્તાર એ સૌથી પીક ઉપર જોવા મળી રહ્યો છે, કારણ કે સરખેજ વિસ્તારની અંદર સૌથી વધારે કન્ટેનમેન્ટ વિસ્તારો જોવા મળી રહ્યા છે. સાથે જ લોકોના જે સંક્રમિતની સંખ્યા છે તે પણ સરખેજ વિસ્તારમાં સૌથી વધારે જોવા મળી રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર ઓછી જાગૃતિ હોય તેવું સરકારને અને તંત્રને લાગી રહ્યું છે. હજી પણ લોકો ક્યાંક ને ક્યાંક ગંભીર નથી, અને તેનું જ કારણ છે કે અત્યારે સંક્રમણની સંખ્યા વધી રહી છે. જે રીતે જોવા જઈએ કે 182 કન્ટેનમેન્ટ ઝોન છે, જેમાંથી આજે જે રીતે 19 કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે, તેમાંથી આ 19માંથી લગભગ 5-7 જે કન્ટેનમેન્ટ વિસ્તાર છે તે સરખેજ વિસ્તારના આવેલા છે, અને સરખેજમાં સૌથી વધારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા જોવા મળી રહી છે. એટલે કે જોઈ શકાય કે લગભગ 125ની આસપાસ લોકો સરખેજ વિસ્તારની અંદર સંક્રમિત થયા છે. એટલે તંત્ર દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, ડોર ટુ ડોર સર્વેલન્સની કાર્યવાહી અને સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કે જેના કારણે લોકોને જલ્દીથી જલ્દી કોરોનાના સંક્રમણમાંથી બહાર નીકળી શકાય. પરંતુ સરકાર અને તંત્ર દ્વારા જે રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જનતાએ પણ તેટલી તકેદારી રાખવાની જરૂર છે, અને SOPનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે, તો જ કોરોના વાયરસની ત્રીજી લહેરની સામે જંગ જીતવામાં સફળતા મળશે. જી આભાર સમગ્ર માહિતી બદલ વિશાળ.